મારું નામ કામિનીબેન નટુભાઈ પટેલ. શું બેન? કામિનીબેન નટુભાઈ પટેલ. વડોદરા થી આવું અટલાદરામાં, મારું ચાપડ ગામ. અને મેં જે બોર ની માનતા રાખી હતી કે મારી મારું બોર માં પાણી સારું આવે ને આ રીતના એ થઈ જશે બોર, તો હું ઉખડી ફોગા મહારાજ ની તઈ લઈ જઈશ ને ઘેરે કરી, ઘેરે કરી ને એ લઈને આવીને બોર નું પાણી બી લઈને આવીશ. એટલે બોર સફળ થયો તમારો? સફળ થઈ ગયો, ચાલુ થઈ ગયો મારી. બરાબર, તો બોર કોની માનતા થી બન્યો? ડબુડી માન. અને પાણી પણ કેવું આવ્યું? ચોખ્ખું આવ્યું. બરાબર, આજે શું લઈને આવ્યો? બોર નું પાણી ને સુખડી. બરાબર, બોર નું પાણી, મીઠું પાણી ડબુડી માં માટે. હા, ડબુડી માં. બરાબર. બરાબર, શેમાંથી છૂટ્યા? ક્યાં લઈ ગયા તમને? જેલ કરી થઈ ગઈ ભોલેડા પોલીસે જેલ થઈ ગઈ. બરાબર, ખોટો આરોપ લાગ્યો હતો તો તમને નિર્દોષ જાહેર કર્યા, સત્યની જીત થઈ. તો કોણે છોડાયા તમને? બરાબર, એટલે તમે એક જ રહેવાની અંદર છોડાવી દીધા. બરાબર, શું નામ? ક્યાંથી આવવાનું? ભીલોડાથી. બરાબર, મારું નામ મારે એલિકા છે, હું ધોલવાણીથી આવું છું. મેં મારી માનતા માની હતી કે મારું નામ મેરિટમાં આવી જાય. મેં 11 સાયન્સમાં મારું નામ મેરિટમાં આવે એવું નહોતું. ત્યાં મેરિટ 72 અટક્યું હતું અને મારી 65 ટકા હતા. તો મેં માડીની માનતા માની કે માડી મેં હું તમને વિમાન આપીશ તો તમે મને મેરિટમાં નામ અપાવી દો. તો માડીએ મારું મેરિટમાં નામ એક નંબર આપીને અપાવ્યું અને ત્યાં 30 અટકી ગયું હતું. તો મારી માડીએ એક નંબર આપીને મારું નામ લખાયું. વધારાનો એક નંબર. બરાબર, તમારે જે સ્કૂલમાં 11માં એડમિશન જોતું ત્યાં મળી ગયું. હા. અને કેટલા ટકે અટક્યું હતું? 72 ટકે. અને તમારા હતા કેટલા? 66. તોય લાગી ગયું. હા. બરાબર, કોની માનતા હતી? ડબુડી માની. બરાબર, કઈ સ્કૂલ? ખેડબ્રહ્મા આદર્શ વિદ્યાલય. કઈ બાજુ? ખેડબ્રહ્મા. બરાબર, શું નામ તમારું? વેદિકા. વેદિકા બેન, શું નામ? હા, શું નામ તમારું? લલિતભાઈ. લલિતભાઈ, ક્યાંથી આવું? સિંગરવા ચોસે. બરાબર, હા. તમારા છોકરાના સુખ શાંતિથી લગ્ન પ્રસંગ પતી જાય એ નિમિત્તે અમે માનતા માની હતી. હા, એ નિમિત્તે નવદંપતિને દર્શન કરવા લઈને આવે. કોની માનતા માની હતી? ડબોડી માતા. તો શું થયું? સુખ શાંતિથી અમારો પ્રસંગ સંપૂર્ણ પરિપૂર્ણ. બરાબર, તમારા બંનેના મેરેજ થઈ ગયા સુખ શાંતિ. અને કોની માનતા હતી? ડબોડી માતા. શું નામ તમારું? અક્ષય. અક્ષય, ક્યાંથી આવું? સિંગરવા. સિંગરવા. હું અમદાવાદથી આવું છું. હું છેલ્લા માળીએ મને મંગળ જાહેર કર્યો હતો, 19 મંગળ જાહેર કર્યા હતા અને મેં 19 મંગળવાર જાહેર કર્યા. અને છેલ્લા હું 7 વર્ષથી યુએસએ માટે એપ્લાય કરતો હતો અને મને વિઝા નહોતા મળતા. અને માળીને જેવા મંગળવાર પૂરા થયા અને હું એમ્બેસીમાં ગયો અને મારા વિઝા એપ્રુવ થઈ ગયા, તો માળીની દયાથી મારા યુએસએના વિઝા એપ્રુવ થઈ ગયા. વિઝા મળી ગયા. વિઝા મળી ગયા. કેટલા વર્ષનું કામ થયું? 7 વર્ષથી કરતો હતો. માળીએ તરત જ માનતા મેં મંગળવાર પૂરા કર્યા અને મારું કામ થઈ ગયું. બરાબર, મંગળ કોણે જાહેર કર્યો? માળીએ જાહેર કર્યો. સોલ્યુશન કોણે આપ્યું? માળીએ આપ્યું. ડબુડી માએ? ડબુડી માએ. બરાબર, અને પણ મફત? મફત, મફત. બરાબર, 7 વર્ષનું કામ, 19 વર્ષનું કામ માળીએ 19 મંગળવાર, 19 મંગળવારમાં પૂરું કર્યું માળી ડબુડી માએ. રામ રામ માળી. રામ રામ. કેના વિઝા મળ્યા? યુએસએના વિઝા મળ્યા મને. શું નામ? શું નામ પ્રભુ? મીત બ્રહ્મભટ્ટ. મીત બ્રહ્મભટ્ટ, અમદાવાદથી આવું છું. બરાબર, માળીના આશીર્વાદ લઈને અમે ચારધામની જાત્રાએ ગયા હતા આખા ગ્રુપમાં અને કોઈ બી કોઈને બી કોઈ તકલીફ નહીં પડી. અને વરસાદ હોય, કોઈ બી જગ્યા હોય કે ત્યાં કેદારમાં હોય, પણ માળીના સાનિધ્યથી અમે આશીર્વાદ લઈને ગયા હતા. આખા ગ્રુપને કોઈ બી તકલીફ નહીં પડી. બરાબર, અને સારું અમારું દર્શન થયા બધા. બરાબર, પાછા એમ કેમ આવી શક્યા? હા, પાછા એમ કેમ આવી ગયા? આખા ગ્રુપને બચાવ્યા? આખા ગ્રુપને. બરાબર, અમારા બીજા દિવસે એક આખી બસ ગઈ, એમાં 36 માણસ બચારા, એ લોકો પેલા થયા. પણ અમને માટીના આશીર્વાદ થી તમારી આગળ જ બસ હતી? હા. અને 36 લોકો મરી ગયા? હા. તમારી બસ ત્યાં કઈ ના થયું? આગળના દિવસે. બરાબર, હા. હવે બીજું, અમારી બેબીનું આજે જન્મદિવસ છે, તો મારી સેવા તો અમને દેવગતિનું બધું તો જણાવે જ છે. બરાબર, તો સાનિધ્યમાં ફૂલને ફૂલની પાખડી એ મને ઈજા થઈ એટલે હું એક આપું છું. બરાબર, શું આપી રહ્યા છો બોલો? 5000 રૂપિયા. બરાબર, સેવાથી. સેવા. બરાબર, શું નામ દીકરીનું? અનોખી પટેલ. બરાબર,
દરેક ભાવિક ભક્તોને રામ રામ. મારું નામ ધર્મિષ્ઠા પરમાર છે અને હું સુરતથી આવું છું. મારી ડિલિવરી વખતે મારા પહેલા ખોરે દીકરો છે અને બીજા ખોરે દીકરી છે. બીજા ખોરે દીકરી વખતે જોગડીમાં ના મેં દીવા કરેલા હતા કે માં મને પહેલા ખોરે દીકરો છે તો બીજા ખોરે દીકરી આપજો. માતાજી મને બીજા ખોરે દીકરી આપી પણ દીકરી અધૂરા મહિનાની છે. આઠમા મહિનાના 12મા દિવસે આવી ગઈ અને ડૉક્ટરે કીધું કે બાળક બચશે તો કાચની પેટીમાં રાખવું પડશે, નહીં તો કોઈ ચાન્સ નથી. પણ મમ્મીએ માતાજીએ દબુડીમાંને ગાડી ભરેલી હતી તો માતાજી આજે મારી દીકરી સહી સલામત છે. 2.5 વર્ષ થયા છે, દીકરીને આજે નખમાં પણ રોગ નથી. અને મારા પગ બહુ દુખતા હતા તો મેં માતાજીની માનતા રાખી હતી કે મારા પગ સારા થઈ જાય તો માતાજી હું તમને ઝાંઝીથી ચડાવીશ. આજે હું માનતા ચડાવવા આવી છું. શું થયું? પગ માનતા સ્વીકારજો. પગ દુખવાનું મટી ગયા? હા, પગ દુખવાનું. અને દીકરી પણ બચી ગઈ? દીકરી પણ બચી ગઈ, આજે 2.5 વર્ષની છે, નખમાં પણ એનો રોગ નથી. માતાજીના જ પરચા છે બધા. રામ રામ. શું છે પરચો? શું પરચો થયો? તો કોણે આપ્યો દીકરો? શું કીધું તું માડીએ? તમે કીધું એ પ્રમાણે જ એટલા સમય જ આપ્યો. કોણે આપ્યો? કોના આશીર્વાદ થી? ડબુડીમાંના. બરાબર. કયો દીકરો આપ્યો? આ દીકરો. મોટી છે માં, 2.5 વર્ષની થઈ ને એટલે જ્ઞાની બનશે. હા માં. એ સત્પુરુષ બનશે. હા માં. એનું મારું નામ મળ્યા. હા માં. પગે લાગ માતાજી, માતાજી પગે લાગ મારી.